धानेरा તાલુકાના કોટડા રવિયા ગામે સિદ્ધ તપસ્વી રાજ ભારતીજી મહારાજની 63મી પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભારત દેશ સંતો મહંતોનો દેશ છે। ભારતની સંસ્કૃતિ અને ધર્મની મહિમા આદિકાળથી ચાલી આવે છે। ગુરુના આશીર્વાદ મેળવવા માટે ભક્તો દુનિયાના કોઈ પણ ખૂણેથી તેમના નિયત સમયે આવી જતા હોય છે। ત્યારે ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામે ભક્તિનો માર્ગ બતાવનાર પૂજ્ય સંતશ્રી રાજ ભારતીજી મહારાજની જીવંત સમાધિ આવેલી છે। આથી 63 વર્ષ પહેલા રાજ ભારતીજી મહારાજે કોટડા રવિયા ગામમાં જીવંત સમાધિ લીધી હતી। તેથી દર વર્ષે ભક્તો 11મા દિવસે સંત શ્રી રાજ ભારતીજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ભક્તિમય મહોત્સવની ઉજવણી કરતા હોય છે। કોટડા રવિયા ગામની સાથે રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાંથી ભક્તો 11મા પાવન દિવસે કોટડા રવિયા ગામ ખાતે રાજ ભારતીજી મહારાજની જીવંત સમાધિના દર્શન કરવા આવતા હોય છે। અમારે પરમ પૂજનીય પ્રાતઃસ્મરણીય બ્રહ્મલીન શ્રી શ્રી 1008 શ્રી રાજ ભારતીજી મહારાજની પુણ્યતિથિ વર્ષગાંઠ 63મો વર્ષગાંઠ આજે 11મા દિવસે મનાય છે। ગામવાળા સેવકગણ ભક્તગણ બધે આવી ને બધી હરસથી ઉજવી છે અને ખૂબ ખૂબ ગામવાળાને સેવકગણને ભાવિ ભક્તોને ખૂબ ખૂબ આભાર। કોટડા રવિયા ગામની પાવન ભૂમિ ઉપર એક મહાન સંતશ્રીએ જીવન સમાધિ લીધી હતી। આ સમાધિ ઉપર હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે। પૂજ્ય સંતશ્રી ગાય માતાના ઉપાસક હતા। તેમને ગાય ખૂબ જ પ્રિય હતી। ત્યારે આથી 70થી વધારે વર્ષ પહેલા કોટડા રવિયા ગામના ખેડૂતોને મહિનાની દર અજવાળી 11મા દિવસે ખેતરમાં ખેડ ન કરવાનો આદેશ કર્યો હતો। એક દિવસ માટે ગૌવંશને આરામ મળે તેવા ઉદ્દેશ્યથી કરવામાં આવેલા આદેશ ઉપર આજે પણ કોટડા રવિયા ગામના લોકો અકબંધ છે અને નવી પેઢી પણ હવે બળદ ન હોવા છતાં પણ ટ્રેક્ટર વડે ખેતી કરતા નથી ત્યારે આવા મહાન સંતની પુણ્યતિથિના મહોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ હતી। આપણે આ કોટડા રવિયા ગામમાં મંત શ્રી 1008 રાજ ભારતી મહારાજનું મંદિર આવેલ છે અને પહેલા જે બાપજી રાજસ્થાન વોકડિયા વડગામ મતે આગળ જીવ ભંડારો કરેલો હતો। ભંડારાની અંદર બાપજી કી પાડી મુખી બનાવેલો હતો ત્યારે એના પછી બાપજી અહીં આવેલા છે અને અમે લગભગ આજે 63મી વર્ષ ગઢ બનાવવા છે અને આજુબાજુ અમદાવાદ ડીસા પાલનપુર હવે આજુબાજુ અમારા જે ધોલેરા તાલુકાના 10-12 ગામ લાગે છે પછી ઝાલોર ભીનવાડ શિરોઈ પછી વડગામ વડગામ આજુબાજુ 10-12 ગામ આવે છે અને દર વર્ષે આવે છે દર વર્ષે અમે બાજરી ખોદના જાગરણ કરીએ છીએ અને દાડે મહાપ્રસાદ કરીએ છીએ। મહાપ્રસાદ કરીને ગોમ વાળે છે મોટો મોટો ભાગ ગોમ વાળાનો છે અને આજુબાજુ વાળાનો ગોમ છે અને આ સાલની અમારી જે પ્રસાદ મહાપ્રસાદ છે આપણા બાબુસિંહ દીધિયા સિયા તરફથી હતો અને એમનો ખૂબ અમે આભાર માનો છો ગોમ વતી આભાર માનો છો। 11મું મહત્વ છે કે ખેડ તો શું કહેવાય અમારે અહીંયા આગળ 11મું આવું છે કે અમારી 11ને દાડે અમે કોઈ આગળ બળદ કે ટ્રેક્ટર કોઈ ઓળખેડતા નથી ટ્રેક્ટરથી કે નથી ખેડતા અને બળદથી કે નહીં કરતા બાપજી અમારી પરંપરા એડી આવે છે।